જ્યાં પણ ગંદકી જોવા મળશે ત્યાં કોઈ પણ વિભાગના અધિકારીઓ દંડ વસૂલી શકશે તેમની આ સત્તા આપવામાં આવી છે. અત્યાર સુધી સોલિડ વેસ્ટ વિભાગના જ અધિકારીઓ દંડ વસૂલી શકતા હતા, પરંતુ હવે જ્યાં પણ ગંદકી દેખાશે ત્યાં કોઈ પણ વિભાગના અધિકારી જો હાજર હોય તો તે જે તે જગ્યાએ જે તે વ્યક્તિ પાસેથી દંડ વસૂલી શકશે. સ્વચ્છતા અંગે મ્યુનિસિપલ કમિશનરનો મહત્વનો નિર્ણય. કોર્પોરેશનના તમામ વિભાગના અધિકારીઓ કોઈ પણ જગ્યાએ જે ગંદકી કરનાર લોકો છે તેમની પાસેથી દંડ વસૂલી શકશે. અત્યાર સુધી સોલિડ વેસ્ટ વિભાગના જ અધિકારીઓ આ દંડ વસૂલી શકતા હતા, પરંતુ હવે આ સત્તા કોર્પોરેશનના તમામ વિભાગના અધિકારીઓને આપવામાં આવી છે. વિગતો મેળવીએ સંવાદદાતા ગૌરવ દવે પાસેથી. ગૌરવ, મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો અને દંડ વસૂલવાની સત્તા તમામ વિભાગના અધિકારીઓને આપવામાં આવી, શું વધુ વિગતો? ચોક્કસ દીપાલી, જે રીતે રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના પ્રોજેક્ટને લઈને ક્લીન સિટી બનાવવાની રેસમાં જઈ રહ્યું છે, ત્યારે હવે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને જે રીતે જે તમામ વિભાગના જે અધિકારીઓ છે તે હવે ગંદકી કોઈ પણ વિસ્તારમાં જોવા મળશે તો હવે તે અધિકારીને ખુદને દંડ વસૂલવાની સત્તા આપવામાં આવી છે. એટલે કહી શકાય કે મહત્વનો આ નિર્ણય છે. અને સૌથી વધારે રાજકોટમાં જે ગંદકીના જે અલગ અલગ જે ન્યુસન્સ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે તે તમામ ન્યુસન્સ પોઈન્ટ પર હવે અધિકારીઓની નજર રહેશે. અને જે લોકો કચરો ફેંકશે તેમને પાસેથી કોઈ પણ વિભાગના અધિકારીઓ દંડ વસૂલી શકશે. અત્યાર સુધી સોલિડ વેસ્ટ સરકાર પાસે જ આ સત્તા હતી, પરંતુ હવે તમામ વિભાગના જે અધિકારીઓ છે તેમને આ સત્તા આપવામાં આવી છે. અને તમામ વિભાગના અધિકારીઓ કોઈ પણ ગંદકી કરતા જે લોકો હશે તેમની પાસેથી દંડ વસૂલી શકશે. જી જી ચોક્કસ ગૌરવ.